નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સર્વપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ઓગણીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક બેલ્જીયમમાં પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ બન્યા તો તે છે સોફી વિલમ્સ બેલ્જિયમ પાટનગર બ્રસેલ્સ સમ્રાટ ફિલિપ અને ચલણ છે યુરો આગળનો પ્રશ્ન પ્રશ્ન બે હાલમાં જ સમુદ્રી સુરક્ષા માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી તો ભારતે સમુદ્રી સુરક્ષા માટે સમજૂતી કરી છે ફ્રાન્સ દેશ સાથે ફ્રાન્સ પાટનગર પેરિસ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ ચલણ છે યુરો અને ફ્રેમ્ક ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન ત્રણ હાલમાં જ કઈ બેંકે હેલ્થ કેર પ્લસ વીમા પોલિસી લોન્ચ કરી તો તે છે આઈઓ બી આઈઓ બીનું પૂરું નામ છે ઇન્ડિયન ઓવરસીઝ બેંક આ બેન્કની સ્થાપના દસ ફેબ્રુઆરી ઓગણીસો સાડત્રીસમાં થઈ હતી તેનું મુખ્ય મથક ચેન્નઈમાં આવેલું છે હાલમાં એમડી અને સીઈઓ છે કર્ણમ શેખર પ્રશ્ન ચાર હાલમાં જ રાઇટ ટુ હેલ્થ કોન્કલેવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આ કોન્કલેવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશ રાજ્યમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ આનંદ લાલજી બે લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન પાંચ હાલમાં જ રાઇઝિંગ હિમાચલ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ બે હજાર ઓગણીસના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા તો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે યામી ગૌતમ હિમાચલ પ્રદેશ રાજધાની શિમલા મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય વિધાનસભાની બેઠકો અડસઠ લોકસભાની બેઠકો ચાર રાજ્યસભાની બેઠકો ત્રણ ને સ્થાપના વર્ષ છે પચીસ જાન્યુઆરી ઓગણીસો એકોતેર પ્રશ્ન છ હાલમાં જ કુકુર તિહાર મહોત્સવ ક્યાં શરૂ થયો તો આ શરૂ થયો છે નેપાલ દેશમાં નેપાલ પાટનગર કાઠમાંડુ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પ્રધાનમંત્રી ખડગ ઓલી અને ચરણ છે નેપાલી પ્રશ્ન સાત હાલમાં જ અઠ્યાવીસ ઓક્ટોબરથી કયા રાજ્યમાં નવું વર્ષ શરૂ થયું તે શરૂ થયું છે ગુજરાત રાજ્યમાં ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન આઠ હાલમાં કયા રાજ્યમાં સાર્વજનિક બસોમાં મહિલાઓ માટે મફત સવારીની જાહેરાત કરવામાં આવી તો તે રાજ્ય છે દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન નવ એકત્રીસ ઓક્ટોબરથી ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ શક્તિ બે હજાર ઓગણીસનું આયોજન કરવામાં આવ્યું તો તે દેશ છે ફ્રાન્સ ફ્રાન્સ પાટનગર પેરિસ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પ્રધાનમંત્રી એડવર્ડ ફિલિપ અને ચલણ છે યુરો અને ફ્રેન્ક ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન દસ હાલમાં જ ભારતીય રેલવે ટિકિટ દલાલી પર અંકુશ લગાવવા માટે કઈ પહેલ શરૂ કરી તો ભારતીય રેલવે શરૂ કરી છે પહેલ શરૂ કરી છે ઓપરેશન ધનુષ ભારતીય રેલવેની સ્થાપના અઢારસો પિસ્તાળીસમાં મુખ્ય મથક દિલ્હીમાં છે હાલમાં રેલવે મંત્રી છે પિયુષ ગોયલ અને રેલવે બોર્ડના ચેરમેન છે વિનોદ કે યાદવ પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા દેશના વિશ્વ પ્રસિદ્ધ બાગબાની વિશેષજ્ઞ બિડલનું ત્રાણું વર્ષની ઉંમરે અવસાન થયું તો તેઓ હતા કેનેડાના કેનેડા પાટનગર ઓટાવા પ્રધાનમંત્રી જસ્ટિન ટુડ્રો અને ચલણ છે કેનેડિયન ડોલર પ્રશ્ન બાર હાલમાં જ આયોજિત એસ એસસીઓની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું તો તે પ્રતિનિધિત્વ કર્યું છે રાજનાથ સિંહે હાલમાં રક્ષા મંત્રી છે શ્રી રાજનાથ સિંહ પ્રશ્ન તેર હાલમાં જ ડેપ્યુટી એનએસજી આંતરિક સુરક્ષા કોને નિયુક્ત કરવામાં આવ્યું તો તે છે દત્તા પટસર્ગીકર એનએસજી નું પૂરું નામ છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ પ્રશ્ન ચૌદ સુપ્રીમ કોર્ટના સુડતાલીસમાં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા તો તે નિયુક્ત કરવામાં આવે છે જસ્ટિસ શરદ અરવિંદ બોબડે તેઓ રંજન ગોગોઈનું સ્થાન લેશે સુપ્રીમ કોર્ટની સ્થાપના અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ થઈ હતી અને તેનું સુપ્રીમ કોર્ટ આવેલી છે દિલ્હીમાં પ્રશ્ન પંદર હાલમાં જ આરબીઆઈએ તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકને કેટલો દંડ કર્યો તો તે કર્યું છે પાંત્રીસ લાખ રૂપિયા તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકનું વડુ મથક થુથુકુડીમાં આવેલું છે આરબીઆઈનું પૂરું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં છે અને હાલમાં ગવર્નર છે શક્તિકાંત દાસ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ